આપણે યુનિટ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એના આગલા સેશનમાં આપણે જોઈ ગયા બેન્કોનો ઉદ્ભવ અને અર્થ, બેન્કોનું વર્ગીકરણ, વેપારી બેન્ક વિશે સમજ લીધી, વેપારી બેન્કના કાર્ય મુખ્ય કાર્યો જોયા. એમાં વેપારી બેન્કના મુખ્ય કાર્યમાં પહેલું આપણે થાપણો સ્વીકારવી, થાપણોના પ્રકારો જોયા, પહેલું ચાલુ ખાતાની થાપણો, બીજું બચત ખાતાની થાપણો, ત્રીજું રિકરિંગ ખાતાની થાપણો અને છેલ્લું મુદ્દતી થાપણ. મુદ્દત એટલે કે ફિક્સ ડિપોઝિટ. ધિરાણ, બીજું કાર્ય ધિરાણ, ધિરાણની સવલતો પૂરી પાડવી. ત્રીજું ચુકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી. ચોથું શાકસર્જનનું કાર્ય, શાકસર્જનનું કાર્ય આપણે ઉદાહરણ સાથે જોયું. પાંચમું લઈએ આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એટલે કે એક બેંક બીજી બેંકોને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે અને આને કોલ મની કહેવાય છે. એક માર્કના પ્રશ્નમાં પૂછાય કોલ મની શું, કોલ મની એટલે શું? તો ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંકના આદેશ અનુસાર આપે તો આને કોલ મની કહેવાય. એની ઉપર જે ટૂંકા ગાળા ઉપર બી વ્યાજ લે તેને કોલ મની રેટ કહેવાય છે. અહીંયા સુધી વેપારી બેંકના આપણે મુખ્ય કાર્ય જોયા. પરીક્ષામાં પૂછાય મુખ્ય કાર્ય, તો મુખ્ય કાર્ય જ લખવાના. આગળ લઈએ આપણે વેપારી બેંકના ગૌણ કાર્ય. વેપારી બેંકના ગૌણ કાર્ય પહેલું લઈએ તો ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. ગ્રાહકોના એજન્ટ તરીકે એટલે કે વીમાના પ્રીમિયમ, કરવેરાના ચલણ, વીજળીના બિલ, ટેલિફોન બિલ વગેરે ચૂકવણી ગ્રાહક વતી બેંક કરે છે. એટલે અન્ય સેવાઓ બેંક તેના ગ્રાહકોને વિવિધ રીતે પૂરી પાડે છે. એકબીજાથી અજાણ્યા આયાતકારોને, નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાહેધારી આપે છે. વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણો કઈ કઈ તેમ ભરી આપે છે એ સુવિધા પણ આપે છે. ગ્રાહકોની કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્વના ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવવા માટે લોકરની સુવિધા આપે છે. એટલે કે સેફ ડિપોઝિટ વોલ્ટ જેનું ભાડું એ વસૂલ કરે છે બેંક ગ્રાહકો પાસે. તો આ બધી સેવાઓ એ ગૌણ સેવામાં આવે, ગૌણ કાર્યમાં આવે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ અમુક વર્ગને ખૂબ નાનું ધિરાણ, માઇક્રો ફાઇનાન્સ જેને કહીશું, એ પૂરું પાડે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીય માહિતી પૂરી પાડવા માટે બેંક કાર્ય કરે છે. બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે, જેના ઉપર તે બેંકના નિયમ અનુસાર કમિશન વસૂલ કરે છે. ગૌણ કાર્યની અંદર આગળ લઈએ તો બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય બેંકો કરે છે. બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે. બેન્કિંગ કાર્યમાં સતત નવીનીકરણ થતું રહે છે. આજના સમયમાં, હાલના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે NEFT, એનો ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, અને RTGS રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરી આપે છે બેંકો.
આ બંને સુવિધાઓ કોર CORE કોર એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેંકની બેંકો આ બધી સેવાઓ પૂરી પાડે છે. વળી આજના ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોન બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો ઘર બેઠા કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન દ્વારા મેળવી શકે છે અને બેંક જવાની જરૂર નથી. વસ્તુઓની ખરીદી ઘર બેઠા કરી શકે છે, ટિકિટો પણ બુક કરી શકે છે, તેમજ ડીમેટ ખાતાની પણ સગવડ કરી આપે છે બેંકો. ડીમેટ DEMAT ડીમેટ એટલે આ ખાતું શેર ડિબેન્ચર બોન્ડ જામીનગીરીઓ વગેરે ભૌતિક સ્વરૂપે આપણને સાચવવા ન પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું છે. જે આવું ખાતું ધરાવનાર લોકો પોતાના શેર ડિબેન્ચર બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે છે, એ માટે બેંક અમુક ચાર્જ વસૂલ કરે છે. તો આ થયા બેંકોના, વેપારી બેંકોના, કોમર્શિયલ બેંકોના ગૌણ કાર્ય. તો પૂછાય મુખ્ય કાર્ય તો મુખ્ય કાર્ય લખવાના અને ગૌણ કાર્ય પૂછાય તો ગૌણ કાર્ય લખવાના. આગળ હવે આપણે લઈએ ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ બેન્કિંગ એપ દ્વારા પોતાના ખાતાની એકાઉન્ટની બધી વિગતો કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન દ્વારા આપણે ઘર બેઠા મેળવી શકીએ છીએ. ઘર બેઠા રેલવે ટિકિટ, બસ ટિકિટ બુક કરાવી શકીએ છીએ, સિનેમાની ટિકિટ પણ તમે બુક કરાવી શકો છો. બેંકો ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે તેમ હું તમને આગળ સમજાવી ગઈ. આવું ખાતું ધરાવનાર લોકો પોતાના શેર ડિબેન્ચર બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે છે. વેપારી બેંકોનું અસ્તિત્વ અથવા શેડ્યુલ બેંકોનું વર્ગીકરણ જણાવો એવું પૂછાય પરીક્ષામાં. તો બેન્કિંગના કાર્યો કરતી જે કંપનીઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના કાયદાની બીજી અનુસૂચિમાં આવતા હોય તેને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે. એટલે કે ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો છે. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્ય કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેંકોનું પણ અસ્તિત્વ છે અર્થતંત્રમાં. વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં એટલે કે બીજા શેડ્યુલમાં પ્રવેશ પામતી હોય અથવા તો રિઝર્વ બેંકના બીજા શેડ્યુલમાં આવતા કાયદા અનુસાર સ્થપાઈ હોય તેને શેડ્યુલ બેંક કહેવાય છે અને તે જ ખરી બેંક છે. તો આવી બેંકોને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે અને એ પ્રમાણે એને કામ કરવું પડે છે. તો શેડ્યુલ બેંકનું વર્ગીકરણ લઈએ તો શેડ્યુલ બેંકોમાં બે પહેલા તો પ્રકારો, પહેલું વેપારી બેંકો અને બીજું સહકારી બેંકો. એની અંદર વર્ગીકરણમાં આપણે લઈએ પહેલું જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, બીજું ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ત્રીજું ભારતમાં કામ કરતી વિદેશી બેંકો એટલે કે આંતરરાષ્ટ્રીય બેંકો, ચોથું પ્રાદેશિક ગ્રામીણ બેંકો RRB ABS જેને કે એટલે કે રિજનલ રૂરલ બેંક તરીકે ઓળખવામાં આવે છે, અને સહકારી બેંકો. સહકારી બેંકોની અંદર શહેરી સહકારી બેંકો અને બીજું સ્ટેટ કોઓપરેટિવ બેંકો. તો આ બેન્કિંગના કાર્ય કરતી રિઝર્વ બેંક ઇન્ડિયાના 1934ના કાયદાની અનુસૂચિમાં આવતી હોય એને શેડ્યુલ બેંકો કહીશું અને એનું આ અહીંયા વર્ગીકરણ કરીને તમને સમજાવ્યું છે આ સેશનમાં અહીંયા સુધી. આગળ
હવે આપણે મધ્યસ્થ બેંક અને એના કાર્યો જોઈશું આવતા સેશનમાં. થેન્ક યુ.